અંકલેશ્વર ખાતે પટેલ યુથ ક્લબ દ્વારા આયોજિત પાટીદાર પ્રીમિયર લીગનું સમાપન કરાયું હતું. બાર ગામ લેખવા પાટીદાર સમાજની કુલ 8 ટીમો વચ્ચે રમાયેલી ટુર્નામેન્ટમાં ટીજી બોયઝ ટીમ ચેમ્પિયન બની હતી. શ્રી બારગામ લેહુવા પાટીદાર સમાજના જૂના દીવા ગામના યુવાનો દ્વારા પટેલ યુથ ક્લબ નામનું એક સંગઠન ચલાવવામાં આવ્યું છે અને છેલ્લા 5 વર્ષથી સમાજમાં એકતા જળવાઈ રહે અને યુવાનો વચ્ચે સંકલન વધે તેવા આશય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલે PPL 5 ટુર્નામેન્ટનું આયોજન જૂની દેવીના રોયલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. પટેલ યુથ ક્લબના યુવાનોનો એક સંદેશ એવો છે કે આજે દરેક સમાજની અખંડતા, અતૂટ જતન અને તેની માવજત એ ખૂબ જરૂરી છે. રોજ બદલાતા જતા ઝડપી આગળ વધતા યુગમાં વિભાજન અને વિખૂટા રહેવાનો બોલબાલા છે, ત્યારે આપણે સમાજે વસુધૈવ કુટુંબકમની ભાવના રાખી સમાજને કુટુંબ ગણવાનું છે અને તેનું જતન કરવાનું છે તેવા સંદેશ સાથે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં શ્રી બારગામ લેહુવા પાટીદાર સમાજના યુવાનોની 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ગતરોજ 2 સેમિફાઇનલ રમ્યા બાદ ટીઝી બોયઝ અને પટેલ ગ્લેડિએટર્સની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ટીઝી બોયઝે પ્રથમ દાવ લઈ 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પટેલ ગ્લેડિએટર્સ આ ટાર્ગેટ પૂર્ણ નહીં કરી શકતા PPL 5ના વિજેતા ટીઝી બોયઝ ટીમના ખેલાડીઓ થયા હતા. સર્વે તેને ખૂબ મડકાભેર આવકારી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે શ્રી બારગામ લેહુવા પાટીદાર સમાજના પ્રમુખ તથા આગેવાનો યુવાનો ઉપસ્થિત રહી મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ કેચ, બેસ્ટ પરફોર્મન્સ અને ટુર્નામેન્ટ વિજેતા ટીઝી બોયઝ ટીમને ટ્રોફી એનાયત કરી હતી.